નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતના રાજકારણમાં કંઈક નવા જૂની થવાની જઈ રહી હોય અને કંઈક રાજકીય પરિસ્થિતિની અંદર ઉથલપાથલ મોટી થવા જઈ રહી હોય તેવી હાલમાં હવા ચાલી રહી છે કારણ કે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી ઓપરેશન લોટસ ચલાવી રહી હતી જેમાં તેઓ બીજી પાર્ટીઓમાંથી નેતાઓને અને કાર્યકરોને પોતાની પાર્ટીમાં સામેલ કરી રહ્યા હતા તો હાલમાં અત્યારે ગુજરાતના રાજકારણમાં કંઈક નવીન પ્રકારના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અને હાલમાં અલગ પ્રકારનો જ માહોલ જોવા મળી રહ્યો હોય એવી રાજકીય વર્તુળોમાં ચર્ચા થઈ રહી છે તો દર્શક મિત્રો આપને જણાવી દઈએ તો ગુજરાતના રાજકારણની અંદર બનાસકાંઠાના સાંસદ બનેલા કોંગ્રેસના નેતા ગેની ઠાકોરે જાહેરમાં ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકરને કોંગ્રેસ સાથે ફરી જોડાવવા અને ઘર વાપસી કરવા માટેનું આમંત્રણ પાઠવ્યું તો દર્શક મિત્રો આપને જણાવી દઈએ કે આ નેતા કોણ છે તો આ નેતા લાખણી પંચાયતના પૂર્વ પ્રમુખ મહેશ દવે છે અને પૂર્વ કોંગ્રેસના કાર્યકરોને ઘર વાપસી માટે આ નેતાને ગેનીબેને જાહેર મંચ પરથી આમંત્રણ પાઠવ્યું હતું આ અંગે હવે મહેશ દવે શું પ્રતિક્રિયા આપે છે તે જોવાનું રહ્યું પરંતુ હાલમાં તો ગેનીબેન ઠાકોર કદાચ ભારતીય જનતા પાર્ટીની અંદર મોટો કોઈ ભૂકંપ લાવી શકે તેવા પણ સમાચાર મળી રહ્યા છે તો આપણે જણાવી દઈએ કે ગઈકાલે બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના લાલપુર ગામમાં એક સન્માન સમારંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સાંસદ ગેનીબેન ઠાકોર કોંગ્રેસના મોટા નેતાઓ અગ્રણીઓ મોટી સંખ્યામાં કાર્યકરો કોંગ્રેસના ઉપસ્થિત હતા એ દરમિયાન જાહેર મંચ ઉપરથી ભાષણ કરતા ગેનીબેન ઠાકોરે કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા અને લાખણી પંચાયતના પૂર્વ પ્રમુખ મહેશ દવે અને પૂર્વ કોંગ્રેસના કાર્યકરોને ઘર વાપસી કરવા માટેનું આમંત્રણ પાઠવ્યું હતું અને ગેનીબેને જણાવ્યું હતું કે મહેશભાઈને જો ઘર વાપસી કરવી હોય તો અમે કોંગ્રેસના આગેવાનો તેમને આમંત્રણ આપીએ છીએ જે દિવસ હું મામેરાની માતર ખવડાવવા આવું એ દિવસે મહેશભાઈની ઘર વાપસી થાય એવી હું આશા રાખું છું અને મહેશભાઈને કોંગ્રેસની અંદર ફરીથી આવકારું છું આવું કહેતા હાજર તમામ સભાસદો અને જે સ્ટેજ ઉપર અને સાંભળવા આવેલા શ્રોતાજનો પણ ચોંકી ગયા હતા કે ગેનીબેન ઠાકોરે ભારતીય જનતા પાર્ટીના નેતાને કોંગ્રેસમાં ઘર વાપસી કરવા માટેનું આમંત્રણ આપ્યું હતું તો ગેનીબેન ઠાકોરે જે ઘર વાપસી કરવા માટે મહેશભાઈને આમંત્રણ આપ્યું તેને લઈને મહેશભાઈએ પણ નિવેદન આપ્યું હતું અને સામે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે જ્ઞાનીબેનનું આમંત્રણ માથા પર રાખું છું પણ ગઈકાલનો સ્ટેજ રાજકીય સ્ટેજ ન હોય ગૌમાતાની વાત હતી એટલે હું સ્ટેજ પર ગયો હતો હું ભાજપ સાથે છું અને અમારી સરકાર ગૌમાતા માટે છે એટલે હું સ્ટેજ પર ગયો હતો મહેશભાઈએ કહ્યું કે હવે હું ભાજપ સાથે જ છું આપને જણાવી દઈએ કે વર્ષ બે હજાર ત્રેવીસમાં મહેશ દવે છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા તો વાવ વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા વિધાનસભા બેઠકને વધારે મજબૂત કરવા માટે ઘર વાપસીનું આમંત્રણ મહત્વનું બની શકે છે તો હાલમાં આ જે ઘર વાપસીની ગેનીબેન ઠાકોરે મહેશભાઈને વાત કરી તેની ચર્ચા રાજકીય વર્તુળોમાં તો હાલમાં જોર જોરથી થઈ રહી છે કારણ કે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી બીજી પાર્ટીના નેતાઓને ખેડવી અને પોતાની પાર્ટીમાં સામેલ કરતા હતા તો હવે ગેનીબેન ઠાકોરે કદાચ નવું અભિયાન શરૂ કર્યું હોય કે ભારતીય જનતા પાર્ટીમાં જે કોંગ્રેસના નેતાઓ ગયા છે તેમને ફરીથી કોંગ્રેસ પાર્ટીમાં જોઈન્ટ કરવા જેને લઈને ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને રાજકીય વર્તુળોમાં પણ એવી ચર્ચા થઈ રહી છે કે ગેનીબેન ઠાકોર આવનારા સમયમાં રાજકીય પરિસ્થિતિમાં કંઈક નવા જૂની કરવા જઈ રહ્યા છે ધન્યવાદ દર્શક મિત્રો